भगवंत माने राजकीय कारकिर्दी की शुरुआत आम आदमी पार्टी साथे नहोती करी। नमस्कार दर्शक मित्रों, खबर छे .com मां हूँ मालविका सोनावाडिया आपनु स्वागत करू छू। मित्रों, आज आपणे वात करीशुं पंजाब विधानसभानी चूंटणीना परिणाम बादनी। पंजाबनी विधानसभानी चूंटणीनुं परिणाम आवी गयुं छे अने त्यां आम आदमी पार्टीए अनेक पार्टीओनो सफायो करी नाख्यो छे। त्यारे आम आदमी पार्टी तरफथी मुख्यमंत्रीनो चेहरो कोण बनशे ते आपणे अहीं चर्चा करीशुं। वात करीए पंजाब विधानसभानी चूंटणीना परिणाम जाहेर थयानी, तो आम आदमी पार्टीए पंजाबनी सत्तानो तख्तो पलटी नाख्यो छे। पंजाबमां आपने बहुमती मळी छे। आम आदमी पार्टीना संयोजक अरविंद केजरीवाले चूंटणी पहेला मोहालीमां जाहेरात करी हती के आपनो मुख्यमंत्रीनो चेहरो भगवंत मान हशे। एटले पंजाबना मुख्यमंत्री तरीके भगवंत माननुं लगभग नाम जाहेर छे। 48 वर्षनी वयना मान कॉमेडियन अने एक्टर हता अने हवे सीएमनी जवाबदारी संभाळी शके छे। तो भगवंत मान विशे आपणे अहीं डिटेलमां चर्चा करीशुं। भगवंत मान वर्ष 2014 अने वर्ष 2019 आम आदमी तरफथी लोकसभानी चूंटणी जीत्या हता। माननो लोको जुगनू तरीके पण ओळखे छे। તેઓ પંજાબના એક જાણીતા કોમેડિયન પણ રહી ચૂક્યા છે। માને કપિલ શર્માની સાથે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં કામ કર્યું હતું। તેમનો જન્મ 17 ઓક્ટોબર 1973 પંજાબના સંગરૂર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો। ભગવંત માને ધોરણ 12 પાસ કર્યા પછી બીકોમમાં પ્રવેશ તો લીધો, પરંતુ અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા। ભગવંત માનના લગ્ન ઇન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા। જો કે સાંસદ બન્યાના એક વર્ષ પછી તેમની પત્ની અલગ થઈ ગઈ હતી। તેમને બે બાળકો જે ઇન્દ્રપ્રીત પાસે રહે છે। ભગવંત માને રાજકીય કારકિર્દીની શરૂઆત આમ આદમી પાર્ટી સાથે નહોતી કરી। તેમણે શરૂઆત મનપ્રીત સિંહ બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ સાથે કરી હતી। વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં માને ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓ હારી ગયા હતા અને પછી મનપ્રીત સિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ભગવંત માન આમ આદમી પાર્ટીમાં આવી ગયા હતા। વર્ષ 2014 આપ સાથે જોડાયેલા ભગવંત માને સંગરૂર લોકસભા ચૂંટણી લડી હતી અને તેઓ 2 લાખ કરતાં વધારે વોટથી ચૂંટણી જીત્યા હતા। અરવિંદ કેજરીવાલે એક ટીવી શોમાં કહ્યું હતું કે પંજાબમાં ભગવંત માન કરતાં વધારે કોઈ કટ્ટર ઈમાનદાર ચહેરો હોય તો બતાવો। તેમણે કહ્યું કે ભગવંત માન પર એક પણ આરોપ નથી અને તેઓ હજુ ભાડાના ઘરમાં રહે છે। એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભગવંત માને કહ્યું હતું કે જ્યારે હું કોમેડિયન હતો ત્યારે પરિવારને સમય આપી શકતો હતો, પરંતુ લોકસભા જીત્યા પછી પત્ની અને બાળકોને સમય આપી શકતો ન હતો, એટલે પત્ની તેમનાથી અલગ થઈ ગઈ અને 2 બાળકો સાથે તે હાલ અમેરિકામાં રહે છે। માને કહ્યું હતું કે હવે પંજાબના લોકો જ મારા પરિવાર છે। વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારી પત્રમાં ભગવંત માને પોતાની સંપત્તિ 1.55 કરોડ દર્શાવી હતી। વર્ષ 2014 તે વધીને 1.99 કરોડ થઈ હતી। તે વખતે માન પાસે 1.50 લાખ રૂપિયા રોકડા હતા, 11.31 લાખ બેંક ડિપોઝિટ હતી, 41.25 લાખની 2 કાર હોવાનું તેમણે દર્શાવ્યું હતું। આ સાથે જ વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં તેમની સંપત્તિમાં ઘટાડો થયો હતો। તેમની પાસે રોકડા 25,000, 60 લાખ રૂપિયા બેંક ડિપોઝિટ અને 20 લાખની કાર હતી। 3 લાખના ઘરેણા, 6.70 લાખ હાઉસ હોલ્ડ તરીકે તેમણે દર્શાવ્યા હતા। આમ ભગવંત માન કે જે હાલ પંજાબમાં મુખ્યમંત્રી બનવાનો ચહેરો છે, તેઓ કટ્ટર ઈમાનદાર હોવાનું હાલ તો કહેવામાં આવી રહ્યું છે। ત્યારે
मुख्यमंत्री बन्या बाद भगवंत मान द्वारा पंजाब में कई रीतनो फेरफार करवामां आवे छे अने पंजाबना लोको माटे केटली सुविधाओ उभी करवामां आवे छे ते जोवुं रह्युं।